ઇન્ડિયન રેસલર વિનેશ ફોગાટ કે જેણે હાલમાંથી જ નિવૃત્તિ જાહેર કરી છે અને જ્યારે પેરિસ ઓલિમ્પિક થઈ હતી ફાઇનલમાં પહોંચ્યા હતા અને વજન કેટેગરીમાં થોડું વજન વધવાને કારણે એ ક્વોલિફાય ના કરી શક્યા એમને ડિસ્કવોલિફાય કરવામાં આવ્યા અને ત્યારબાદ જ્યારે ભારત ફર્યા ત્યારે એમનું સ્વાગત કરવામાં આવ્યું ભવ્ય અતિભવ્ય સ્વાગત કર્યું લોકોએ પણ હવે ફરીથી એકવાર એ મેદાને ઉતર્યા છે ત્યાં કયા મેદાનમાં જાણ્યા તમે જોઈ રહ્યા છો આઇમ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જીરાજ અને વિનેશ ફોગટ કે જેને ભારત દેશના બધા જ લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો જ્યારે પેરિસ ઓલમ્પિકમાંથી એ પાછા આવ્યા પેરિસમાંથી પાછા આવ્યા અને જે રીતે લોકોએ એમનું સ્વાગત કર્યું હતું લોકોએ વધાવી લીધા વધારેને વધારે પ્રેમ આપવા લાગ્યા હરિયાણા ગવર્મેન્ટે છે એમને પણ ઘણા બધા ઇનામો જાહેર કર્યા અને એટલું જ નહીં એમણે ગોલ્ડ મેડલ આપવાની પણ વાત કરી એટલે આટલી બધી ઘટનાઓ બની તેમ છતાં પણ ફરીથી જો વાત કરવામાં આવે તો વિનેશ ફોગટનો જે જુસ્સો છે એ ટક્યો રહ્યો છે અને વિનેશ ફોગટ ફરી એકવાર મેદાને ઉતર્યા છે અને આ વખતે મેદાને એટલે કે એવા મેદાન પર નહીં કે જ્યાં એ કુસ્તી લડે છે એવા મેદાને કે જ્યાં લોકોને સપોર્ટ કરવા માટે શંભુ બોર્ડર છે કે જ્યાં લગભગ બસો દિવસથી પણ વધારે ખેડૂતો છે પ્રોટેસ્ટ કરી રહ્યા છે અને એમના સમર્થનમાં વિનેશ ફોગટ છે પહોંચ્યા હતા હવે વિનેશ ફોગટ વિશે જો વાત કરવામાં આવે એમની પાછળની અમુક જે ઘટનાઓ બની છે ચાહે બ્રિજભૂષણ સાથે જે ઘટના બની હતી બ્રિજભૂષણ સિંહ કે જે ડબ્લ્યુએફઆઈના પ્રેસિડેન્ટ હતા અને પ્રેસિડેન્ટ હોવાને નાતે એમણે ઘણા બધા રેસલર્સ છે મહિલા રેસલર્સ એનું શોષણ કર્યું હતું એવા એમના પર આરોપ લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ જેટલા પણ એથલીટ છે એ બધા લોકોએ દિલ્હીમાં પહોંચ્યા હતા ઘણો બધો વિરોધ પ્રદર્શન કર્યું હતું પોતાના મેડલ છે એ ગંગામાં પધરાવી દેવાની વાત કરવામાં આવી હતી તેમ છતાં પણ એમની લડત છે એ જારી રહી હતી અને જ્યારે હમણાં પેરિસથી પાછા આવ્યા ત્યારે બધા જ એથ્લીટ્સ છે એ નરેન્દ્ર મોદીને મળ્યા હતા પણ પીએમ મોદીને રેસલર વિનેશ ફોગટ છે નહોતા મળ્યા અને હાલમાં જ્યારે એ પાછા ગયા અને હાલમાં અમૃતસર જે મંદિર છે હરમિંદર સાહેબનું ત્યાં પણ એમને દર્શન કર્યા હતા અને દર્શન કર્યા બાદ એ પહોંચ્યા છે ફાર્મર પ્રોટેસ્ટમાં લોકોને સમર્થન આપવા માટે અને કહ્યું છે કે તમે આટલા ટાઈમથી જે મહેનત કરી રહ્યા છો એ મહેનતમાં પણ હું તમારો સાથ દેવા માટે આવી છું હવે આટલા બુલંદ હોસલા સાથે વિનેશ ફોગટ છે એ ફરી જ્યારે એકવાર મેદાને ઉતર્યા છે ત્યારે જોવાનું રહેશે કે આગળ શું નવો વળાંક લઈને આવે છે આ ફાર્મર પ્રોટેસ્ટ તમારું આંગે શું કેવું છે કોમેન્ટ કરીને એમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇફ્સ ઓફ ઇન્ડિયા